સ્વર્ગસ્થ સોઢા પરિવાર અને પસ્તી ગ્રુપ તથા જીકે જનરલ હોસ્પિટલના સંયુક્ત આયોજનથી સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સોઢાની નવમી પુણ્યતિથિ નિમિત્તે જીકે જનરલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં દાતાઓએ રક્તદાન કર્યું. ભુજના મહાવીનગર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની નવમી પુણ્યતિથિ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતસિંહ ઘનશ્યામસિંહ સોઢા પરિવાર તેમજ પસ્તી ગ્રુપ અને જીકે જનરલ હોસ્પિટલના ભુજના સહિયારા સંયુક્ત આયોજનથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નગરસેવક મનુભા જાડેજા, પ્રફુલસિંહ સોઢા, પસ્તી ગ્રુપના મનીષ નિરંજન, જીકે હોસ્પિટલના દર્શન રાવલ, સત્યજીતસિંહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ રક્તદાન શિબિર ખુલ્લી મૂકવામાં આવી હતી અને શરૂઆતમાં 50 જેટલા દાતાઓએ રક્તદાન કરી અને આ કેમ્પને સફળ બનાવવા માટે એક મશાલ ઊભી કરી હતી. રક્તદાતાઓ માટે સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સોઢા પરિવાર દ્વારા અલ્પાહારની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. 12 વાગ્યા સુધીમાં 100થી વધુ જેટલી બોટલો જીકે જનરલ હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવશે. રક્તની ઉણપને લઈને કોઈપણ દર્દીનું મૃત્યુ ન થાય તેવી હેતુ સાથે આ છેલ્લા 9 વર્ષથી સોઢા પરિવાર અને પસ્તી ગ્રુપના સંયુક્ત આયોજનથી રક્તદાન શિબિર કરવામાં આવે છે અને આજે પણ 850 જેટલી બોટલ રક્ત થઈ ચૂક્યું છે અને આ ઐતિહાસિક રક્તદાન શિબિરમાં સૌ દાતાઓ પ્રત્યે આયોજકો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. સન્માનીય પ્રવીણસિંહજી સોઢાની નવમી પુણ્યતિથિ નિમિત્તે મહાવીરનગર પ્રગતિ મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, ખાસ કરીને આ વિસ્તારની અંદર જયનગર, મહાવીરનગર અને વલદાસનગરના સૌ યુવાનો મળીને આવું જ્યારે ઉમદા કાર્ય કરતા હોય છે, એમાં ખાસ કરીને પ્રવીણસિંહજીના મોટા ભાઈ ભાઈ શ્રી ગણપતસિંહ દ્વારા અને એમની સમગ્ર ટીમ દ્વારા દર વર્ષે એમની પુણ્યતિથિ હોય ત્યારે આવું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે બ્લડની ખૂબ જરૂરત હોય છે, ત્યારે આવું ઉમદા કાર્ય આ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવતું હોય છે. આજના આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અમારા સૌના યુવાન એવા ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજીભાઈ, જિલ્લા ભાજપના મંત્રી પ્રફુલ્લસિંહજી, સુજાનસિંહજી, ગણપતસિંહજી, ભાઈ શ્રી મહાવીરસિંહજી અને સમગ્ર ટીમ દ્વારા જ્યારે આવું ઉમદા કાર્ય કર્યું છે ત્યારે આવા કાર્યોમાં સૌ યુવાનોને પ્રેરણા મળે અને આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર આવા સારા કાર્યો થાય એવી આજના દિવસે પણ આ યુવાન મિત્રોને શુભેચ્છા આપું. પ્રવીણસિંહજી ઘનશ્યામસિંહજી સોઢા એમની પુણ્યતિથિ પ્રસંગે દર વખતે નવમું આ પુણ્યતિથિનું જે રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ રક્તદાન કેમ્પનું આયોજન પ્રવીણસિંહના મોટાભાઈ ગણપતસિંહજી દ્વારા કરવામાં આવે છે. જયનગર, મહાવીરનગર, વાલદાસનગર અને એમનો બહોળો મિત્ર વર્તુળ અને પ્રવીણસિંહ પિન્ટુ પોતે પણ પોલીસની અંદર સેવામાં હતા. આ 9 વર્ષની અંદર મને એમ લાગે છે કે ઓછામાં ઓછા 700થી 800 બોટલ જીકે જનરલ હોસ્પિટલને ગણપતસિંહ દ્વારા એમના ભાઈની સ્મૃતિમાં એમના ભાઈના પુણ્યતિથિ નિમિત્તે આપવામાં આવેલી છે. આપ સૌના માધ્યમથી અમે એ જ અપીલ કરીએ છીએ કે જે રીતે ગણપતસિંહ કાર્ય કરી રહ્યા છે કે પોતાના સ્વજન ગુમાવ્યાનું દુઃખ બધાને હોય પણ લોહીના કારણે કોઈના સ્વજન ન ગુમાવે એના માટે કરીને જ આજે આ કેમ્પનું આયોજન કરે છે. જીકે જનરલ હોસ્પિટલમાંથી પણ જેમ આપણે જોઈએ તેમ કે રોજની 50 બોટલ યુનિટ એટલે તમે મહિનાનો તમે વિચારી લો કે જીકે જનરલ હોસ્પિટલમાં એક મહિનાની અંદર કેટલી બોટલોનું રક્તની જરૂર પડે છે. થેલેસેમિયાના દર્દી હોય, ડાયાલિસિસના હોય, એ રિપ્લેસમેન્ટ પણ ના આપી શકતા હોય અને એવા જે ગરીબ દર્દીઓ આવતા હોય જેનું અહીંયા કોઈ ન હોય, વાડી વિસ્તારોમાંથી કચ્છની અંદરથી જીકે જનરલ હોસ્પિટલમાં આવતા હોય એ પણ રક્તની બદલીમાં રક્ત નથી આપી શકતા, તો એ બધી વ્યવસ્થા જીકે જનરલ હોસ્પિટલ કરતું હોય ત્યારે આપણે સૌ સહભાગી બની અને આવી રીતે જો રક્તને ઉણપને આપણે દૂર કરશું તો ચોક્કસથી રક્તના કારણે કોઈનું મૃત્યુ નહીં થાય એ ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ. અને આપણે ગણપતસિંહને ખૂબ ખૂબ અભિનંદન આપું કે એમના ભાઈની સ્મૃતિમાં ઘણા બધા કાર્યો કરી શકે એમ છે. સક્ષમ વ્યક્તિ છે, મિત્રવર્તુળ બહોળું છે અને દરેક કાર્ય એ સારી રીતે કરી શકે એમ છે એમની ભાઈની સ્મૃતિમાં. પણ એમની ભાઈની સ્મૃતિમાં જ્યારે એ દર વર્ષે એમની પુણ્યતિથિએ રક્તદાનનું આયોજન કરતા હોય એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.